નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી. હું છું આપની સાથે વિક્રમ. સમાચારની શરૂઆત કરીએ તો ગોધરામાં પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી. જે રીતે હાલ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, ગોધરામાં પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી. કરોડો રૂપિયાની તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે. રૂપિયા 16.47 કરોડનો તુવેર દાળનો જથ્થો સીઝ કરાયો છે. ગોધરાની તહુરા પ્રોટીન મિલમાં પુરવઠા વિભાગની આકસ્મિક તપાસ. આંધ્રપ્રદેશના સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો, એક કિલોના પેકેટ ખોલી લૂઝ કટ્ટામાં પેકિંગ કરાતું હતું. જે રીતે મિલમાંથી 11,300 જેટલો કિલોગ્રામ દાળનો જથ્થો મળી આવ્યો છે, જેમાં આંધ્રપ્રદેશની સરકારની તુવેર દાળનો જથ્થો કેવી રીતે અહીં પહોંચ્યો તેની તપાસ શરૂ છે. મિલમાંથી જે રીતે આંધ્રપ્રદેશની સરકારની તુવેર દાળનો જથ્થો કેવી રીતે અહીં પહોંચ્યો તેની તપાસ શરૂ છે. ગોધરાની તહુરા પ્રોટીન મિલમાં પુરવઠા વિભાગની આકસ્મિક તપાસ. આંધ્રપ્રદેશના સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો, જેમાં એક કિલોના પેકેટ ખોલી લૂઝ ગટ્ટામાં પેકિંગ કરાતું હતું. જે રીતે મિલમાંથી 1,13,300 કિલોગ્રામ દાળનો જથ્થો મળી આવ્યો છે. આંધ્રપ્રદેશની સરકારની તુવેર દાળનો જથ્થો કેવી રીતે અહીં પહોંચ્યો તેની તપાસ શરૂ. જે રીતે કરોડો રૂપિયાની તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે, જે રીતે હાલ માહિતી સામે આવી રહી છે, રૂપિયા 16.47 કરોડનો તુવેર દાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જે રીતે હાલ ગુજરાતની તહુરા પ્રોટીન મિલમાં પુરવઠા વિભાગની આકસ્મિક તપાસ, જેમાં આંધ્રપ્રદેશના સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો જે રીતે કબજે કરવામાં આવ્યો છે. એક કિલોના પેકેટ ખોલી લૂઝ કટ્ટામાં પેકિંગ કરાતું હતું. મિલમાંથી 1,13,300 કિલોગ્રામ દાળનો જથ્થો મળી આવ્યો છે. જે રીતે આંધ્રપ્રદેશની સરકારની તુવેર દાળનો જથ્થો કેવી રીતે પહોંચ્યો તેની તપાસ શરૂ. આપણી સાથે એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી આપણી સાથે જોડાઈ ગયા છે. મકવાણાજી, જે રીતે કરોડો રૂપિયાની તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે, શું વધુ વિગતો? આજરોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલતદાર સ્થિતિની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી તહુરા મિલ ખાતે હાથ ધરવામાં આવેલી હતી. આમ જોવા જઈએ તો આ મિલનું જે કામ છે એને તુવેર ખરીદી કરી અને એમાંથી પ્રોસેસિંગ મિલિંગ કરી અને તુવેર દાળ બનાવીને વેચવાની હોય છે. પરંતુ અમારી તપાસણી દરમિયાન ચોંકાવનારી હકીકત એ મળી આવેલ કે આ મિલના જે માલિક છે ઇલિયાસભાઈ મોહમ્મદ અને સુફિયાનભાઈ મોહમ્મદ અને તેઓના મેનેજર અને લેબર દ્વારા આંધ્રપ્રદેશનો જે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ અને આઈસીડીએસ હેઠળનો જે જથ્થો છે એ જથ્થો માર્કાવાળી જે એના ઉપર લખેલ છે આંધ્રપ્રદેશ સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડનો જે માર્કાવાળી હજારો બેગો છે એક કિલોગ્રામની મળી આવેલી છે અને ખાલી બેગો પણ હજારો મળી આવેલી છે. એ જથ્થો છે એ એક કિલોગ્રામ પાઉચમાંથી અંદર બારે કાઢી અને પછી 50 કિલોગ્રામની બેગ્સની અંદર લૂઝ કટ્ટામાં ભરી અને વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. આ તમામે તમામ જથ્થાને કુલ 16,55,68,400 રૂપિયાનો ગાડી સાથે એક ગાડી પણ ત્યાંથી ટ્રક પણ મળી આવેલ છે. એમ કરીને 16,55,68,400 રૂપિયાનો જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બિલકુલ મકવાણાજી, જે રીતે આ મિલમાં જે મિલમાંથી આ પુરવઠો મળ્યો છે જેમાં આકસ્મિક તપાસ કરવામાં આવી, એ મિલ વિશે શું વિગતો છે?
મિલના માલિકોને આજે છેક સવારે 11 વાગ્યાથી અમે અત્યાર સુધી ચાન્સ આપ્યો કે તમે આ માલ કેવી રીતે લાવ્યો છે, પતંજલિનો પણ અંદર માર્ગો મારેલો છે તો પતંજલિ જોડે શું કનેક્શન છે, પણ તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. અને જે સ્ટોક રજીસ્ટર નિભાવવું હોય છે, ગાડી જ્યારે આવતી હોય છે મિલની અંદર, તો એની જે ટીપ છે, ટીપ નોંધણી થતી હોય છે, તમામ જુદા જુદા પ્રકારના બિલટી બધા નિભાવવાના હોય છે, પણ એ કશું નિભાવેલું રજૂ કરી શક્યા નથી. એટલે હાલ તો આ જે પીડીએસ હેઠળનો આંધ્ર પ્રદેશનો જથ્થો શંકાસ્પદ જણાઈ આવેલ છે અને કાર્યવાહી હાથ ધરેલ છે. બિલકુલ, આપને શું લાગી રહ્યું છે કે આંધ્રપ્રદેશ સરકારનો જે આ પુરવઠો જે રીતે આ મિલની અંદર મળી આવ્યો છે, ત્યાંથી શું કનેક્શન હોઈ શકે અને કેવી રીતે આ પહોંચ્યો હશે? એ કનેક્શન બાબતે હજુ અમે એમને સુનાવણીની તક આપીશું અને એની અંદર શું જવાબ રજૂ કરે છે, એ જવાબ રજૂ કર્યા પછી જ આગળની લિંક ખબર પડશે કે આંધ્રપ્રદેશ અને અહીંયા જે મિલ છે એ મિલને કેવું કનેક્શન છે, ક્યારથી આ ધંધો કરતા હતા, આ બધું જ્યારે એ દસ્તાવેજી પુરાવા કે મૌખિક જે રજૂઆત કરશે ત્યાર બાદ એ ખ્યાલ આવશે અને જે વિધિન 3 દિવસની અંદર એ બધું બહાર આવી જશે. બિલકુલ, ક્યાંક ને ક્યાંક વિગતો એવી પણ મળી રહી હતી કે જે આ જથ્થો છે એને પેકેટમાં ખોલીને રાખવામાં આવતો હતો, એના વિશે શું કહેશો? અવાજ નથી આવતો આપનો. બિલકુલ મકવાણાજી, જે રીતે આ પેકેટ જે છે, પેકેટને 1 કિલોના જે રીતે આ જથ્થો છે અને 1 કિલોના પેકેટમાં ખોલીને રાખવામાં આવતું હતું, આવી રીતે આને સાચવવામાં આવતું હતું, એના વિશે કોઈ વિગતો? આ જે પેકેજ 1 કેજીના જે પેકેજ છે, એ પેકેજ ને જે લેબર છે, લેબર દ્વારા એને ખુલ્લો કરી અને જથ્થાની અંદર બહાર કાઢી અને પછી 50 કેજીના જે બેગ્સ આવે છે, એ બેગ્સની અંદર લૂઝ બેગ છે, કોઈ માર્કો લગાડવામાં આવતો નતો. આમ તો એ મિલનું નામ તહુરા પ્રોટીન છે, પણ તહુરા પ્રોટીન ના કોઈ એ બ્રાન્ડ ઉપર કે એવો કોઈ જથ્થો પેકેજિંગ કરવામાં આવતો નતો અને ખાલી લૂઝ જથ્થો છે પેક કરવામાં આવતો હતો. એટલે એ પણ બાબતો શંકાસ્પદ જણાય છે કે છતાં કેમ એ માર્કો નથી લગાવવામાં આવ્યો, એટલે એ દિશામાં પણ તપાસ અમારી ચાલુ છે અત્યારે. બિલકુલ એચટી મકવાણા, આપ TV13 ગુજરાતી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે તુવેર દાળનો જથ્થો, આંધ્રપ્રદેશની સરકારનો આ જથ્થો અહીંયા કઈ રીતે પહોંચ્યો, 1 કિલોના પેકેટ ખોલીને લૂઝ કટ્ટામાં પેકિંગ કરવામાં આવતું હતું, જે રીતે મિલમાંથી 1 લાખથી પણ વધારે કિલોગ્રામનો દાળનો જથ્થો મળી આવ્યો છે. શંકાસ્પદ લાગે છે કે આ આંધ્રપ્રદેશ જાહેર વિતરણ વ્યવસ્થાનો જથ્થો છે અને જે ગાડી છે એ પણ શંકાસ્પદ છે, જેથી જાહેર વિતરણ વ્યવસ્થાનો ભંગ કરી અને પીડીએસ આઈડીએ ICDS માર્કા વાળી સરકારી તુવેર દાળના 1 કિલોગ્રામના જે પેકેટ મળી આવેલ છે તે અને 50 કિલોગ્રામના જે લૂજ પેકેટ મળી આવેલ છે તે તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો થાય છે 11,13,300 કિલોગ્રામ, એટલે કે 1,113 મેટ્રિક ટન, એટલે કે 22,266 કટા, જેનો 1 પ્રતિ કિલોગ્રામ 148 ભાવ ગણીએ તો 16,55,68,400 નો મુદ્દામાલ ગાડી સહિત